कर्मचारियों ना नीरस वलन ना कारणे लोगों ने मुश्किल पड़ती होना आक्षेप लागी रहा है। वडोदरा ना पूर्व जोन की ऑफिस में विधवा सहाय माटे आवती महिलाओं ने फॉर्म तेमज पुरावा में नाना मोटा बांधा काढ़ी ने काम समयसर पूर्ण नहीं करवामां आवतुं। वीटीवी साथे बात करता महिलाओं जणाव्युं के छेल्ला सरकारी ऑफिस में काम की धीमी प्रक्रिया कारण तेमने एक वर्ष थी विधवा सहाय नहीं मिली सकी। वडोदरा पूर्व जोन में 5000 करता विधवा महिलाओं है जेनी सामे मात्र एक ज क्लार्कना शिरे आ जवाबदारी होवानुं जो कि आ मामले वडोदरा पूर्व जोन मामलतदार ने सवाल करता तेमणे कहूं के केटलाक अरजदारों ऑफिस शुरू थयाना घणा समय पहला आवी जता होय छे, वळी केटलीक प्रक्रिया ऑनलाइन होवाथी हुकम थतानी साथे ज सहाय मळवानी शुरू थई जती होय छे, परंतु अरजदारों साची प्रक्रियाथी अजाण होवाथी केटलाक किस्सामां मुश्केली पड़ती होय छे, तेनो सत्वरे निकाल लावाना प्रयास करी रह्या छे। एक्चुअली विधवा सहायनी जे कामगीरी छे ऑनलाइन सॉफ्टवेर थी थाय छे, एटले जेवो ऑनलाइन हुकम जनरेट थाय एट देट टाइम थी ए महीना थी एमना एकाउंट में डायरेक्ट पेन्शन जमा थाय छे। पण घणा वडीलों ने समझण में भी तकलीफ होय छे, डिजिटली एटला टेवायला नथी एटले भी पूछवा माटे आवे छे। पहला पोस्ट में थी लेता था एटले पोस्ट में गईने चोपड़ी लईने जता हता, हवे बैंक में गईने एंट्री पड़ावे तो एमनू पेन्शन आवी पण गयुं होय, परंतु तोन टाइप ना अहीं वृद्धो आवे नॉर्मली। एक तो नवी सहाय माटे फॉर्म माटे आवे, पछी अमुक लोको एवा छे के जेमणे आपणे जून महिनामां पुनर्लग्न नथी थया एवुं प्रमाणपत्र एक जमा करावानुं होय छे, एटले ए लोको आवे। अने अमुक लोको एवा होय छे के जे टेक्निकली कशुं जाणता नथी परंतु एमणे पूछपरछ करवी होय के मारुं पेन्शन आव्युं छे के नथी आव्युं। बाकी अमे अहींया ए रीतनी सिस्टम जनरेट करी छे के मंथ एकाद महिनाना अंदर 15 दिवसना अंदर तो एमनो हुकम जनरेट थई जाय, परंतु पूर्वनो विस्तार भी मोटो छे एटले 40-50 अरजदारों सामान्य छे, परंतु वडीलो घरे थी सवारे 9-9:30 निकली आवे छे एटले ऑफिस स्टार्ट थाय ते पहेला ज आवीने बेसी जाय छे। एटले अमे पहेला अहींया एक सिस्टम एवी करी छे के एक एक जणने पूछवा जईए ने तो खासो टाइम जाय, એટલે અડધો અડધો કલાક એમ નવા માણસોનું લિસ્ટ લઈ લઈએ છીએ કે એમની શું શું ક્વેરી છે અને એ સાથે ચેક કરીને પછી એમનો સોલ્યુશન કરીએ છીએ। રાજ્યની સરકારી કચેરીઓમાં કામ નથી થતું ને અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે એવું ખુદ ભાજપના જ નેતાઓ કહી રહ્યા છે, ત્યારે આખો મામલો બહાર આવ્યો છે। અમે નર્મદા ભુવન ખાતે આવ્યા છીએ, વિધવા સહાયનું જ્યાં કામ થઈ રહ્યું છે ત્યાં અમે આવ્યા છીએ। જે રીતે અમારી ટીમ પહોંચી પછી અહીંયા આ વિધવાઓને અંદર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્ટાફનો અભાવ છે, પૂરતો સ્ટાફ નથી, અન્ય કામગીરી છે એ સોંપવામાં આવે છે ને એના કારણે સામાન્ય નાગરિકો છે પરેશાન થઈ રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો વિધવા સહાય માટેની આજે લાઈન લાગેલી જોવા મળી રહી છે। 11:15 વાગે જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે આ વિધવાઓને બહેનોને એમનું કામ સાંભળવાનું એમનું કામ હાથ ઉપર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી। એક માજી આવેલા છે અને એમને કહી રહ્યા છે કે એક વર્ષથી વિધવા સહાય નથી મળી એવું એમનું કહેવાનું છે। શું કહી રહ્યા છે એમની સાથે જ વાત કરું, ક્યારથી ધક્કા ખાઈ રહ્યા છો અને કેટલા સમયથી પૈસા નથી? કેટલા સમયથી? એક વર્ષથી અમે ધક્કા જ ખાઉં છું કે ફરી આવશે, ક્યારે આવશો, આમ આવશે એવું બોલ્યા કરે, પછી અમે સાહેબ પાછા જતા રહી, બીજું શું કહીએ। આજે શું કહેવામાં આવે છે તમને? આજે એ જ મને મળ્યું નથી એ જ સાહેબ, બીજું તો શું કહો સાહેબ। કાલે તું બેંકમાં જઈને આવી પરમ દિવસ શનિવારે, તો કે નથી આયા, પછી પાછી આવતી રહી, પછી આજે સોમવારે અહીં આવી, મેં તું આજે અહીં જવા દે કે પડ્યા કે કેમ નહીં પડ્યા એમ। આ બીજું સાહેબ શું કહું બોલો, વિસ્તારમાંથી આવો છો? કેટલી કમલાનગર? હિનાબેન શાંતિલાલ પંચાલ, હીરાબેન શાંતિલાલ પંચાલ એમનું નામ છે। આ એમનું વિધવા સહાય મંજૂરીનું એમની જોડે લેટર પણ છે, એમાં સહી પણ કરેલી છે, પરંતુ એમની વાત એવી છે કે બેંકમાં ગઈકાલે જ જઈને આવ્યા પરંતુ પૈસા જમા નથી થયા એમના ખાતામાં, એવી એમની રજૂઆત છે। મામલો એ છે કે વિધવાઓ આવી રીતે ધક્કા ખાઈ રહી છે, જ્યારે વીટીવીની ટીમ અહીંયા પહોંચી છે ત્યારે કામગીરી શરૂ કરવામાં આવી, કામગીરી પણ એવી રીતે થઈ રહી છે કે જે આ કર્મચારી બેઠા છે એ કર્મચારી નહીં પરંતુ અહીંના ડ્રાઈવર છે, પરંતુ સેવાના ભાવથી અહીંયા કામ કરી રહ્યા છે। વિધવાઓને પ્રાયોરિટી આપવાની વાત છે, કેટલીક વિધવાઓ તો નિરાધાર અને નિસહાય છે, કેવી રીતે ઓફિસના ધક્કા ખાતા હશે એક સવાલ છે, તેમ છતાંય લોકો અહીંયા લાઈનો લાગેલી જોવા મળી રહી છે। કેટલાક બીજા પણ અરજદાર છે, બેન શું અરજ લઈને આવ્યા હતા, શું જવાબ આપવામાં આવ્યો અહીંયા, શું સમસ્યા? વિધવા સહાય માટે અમે ફોર્મ લેવા આવ્યા છે, 2 વર્ષથી મારી પેન્શન બંધ થઈ ગઈ છે એટલા માટે। 2 વર્ષથી તમારું પેન્શન ચાલુ નથી થતું કેમ? નહીં ચાલુ થયું એટલે આ ફોર્મ લેવા આવ્યા છે, હવે ફોર્મ લઈને આગળ કાર્યવાહી કરીશું। 2 વર્ષથી એમનું વિધવા સહાયની જે સહાય છે શરૂ નથી થઈ એવી પણ વાત છે,
अनेक लोको छे पोतानी रजूआत लईने आवे छे, विधवाओ छे ऑफिसोना धर्म धक्का खाई रह्या छे परंतु एमना काम नथी थता एवो आक्षेप छे। मामलो ए छे के ज्यारे ऑफिसमां कचेरीमां अमे तपास करी तो पूरतो स्टाफ पण नथी अने एना कारणे लोको छे धक्का खाई रह्या छे। जे रीते कामगीरी थवी जोईए, सरकार जे रीते कही रही छे के प्रोएक्टिव कामगीरी, कोईने मुश्किली न पड़े एवी कामगीरी करवी जोईए, परंतु एक कामगीरी नथी थती अने एना कारणे ज वी टीवीना कैमेरानी सामे आप जोई रह्या छो के विधवाओ छे धर्म धक्का खाई रही छे। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।